સામાન્ય બાબતોની પણ આપણે ચર્ચા કરી લીધી છે આ તૈણમાં હજી એક ચોથી બાબત એડ થાય ગુજરાતનો સાંસ્કૃતિક વારસો કલા સાહિત્ય ઓકે એટલે પાંચે ચારે ભેગા કરીએ એટલે પાંચમી વસ્તુ બને ગુજરાતના જિલ્લા પણ આપણે કોન્સેપ્ટ વાઇઝ જવા કરતા આપણે પરીક્ષામાં યાદ કેવી રીતના વધારે સાંસ્કૃતિક વારસો એક તો લઈ લઈએ તો કદાચ એવું થાય કે થોડું લોડવાળું થઈ જાય વજનવાળું થઈ જાય પણ જો આપણે ગુજરાતના જિલ્લા ભણી લઈએ તો ઇતિહાસ ઓલરેડી આપણે ભણી ગયા છીએ ભૂગોળ ભણી ગયા છીએ સામાન્ય જ્ઞાન ભણી ગયા છીએ ઓકે તો આ ત્રણ વસ્તુ ઓલરેડી મગજમાં હોય એમાં ચોથું સાંસ્કૃતિક વારસો એડ કરી દઈએ એ બાંને જિલ્લા પૂરા કરી દઈએ અને પછી વધ્યું ઘટ્યું છે એ સાંસ્કૃતિક વારસામાં જોઈ લઈએ એટલે આ હળવે રહીને બધું પતી જાય મૂળ કોન્સેપ્ટ આટલો છે તો કે એ વાત બરાબર છે ચોખવટ કરો ભણાવવાનું શું છે ભણવાનું છે ગુજરાતના જિલ્લા શું તો કે ગુજરાતના જિલ્લા ગુજરાતમાં અત્યારે તેત્રીસ જિલ્લા છે તો એ ગુજરાતના તેત્રીસ જિલ્લાનો આપણે અભ્યાસ કરવાનો થાય છે એ અભ્યાસમાં આપણે કઈક આવી રીતના જોવાનું થાય છે પાના ઉથલાવાના છે એક પછી એક તેત્રીસ જિલ્લાના ગુજરાતના જિલ્લાને કેવી રીતે જોવાના છે તો કે મૂળ પરીક્ષાની દ્રષ્ટિએ એવી રીતે આપણે વર્ણન કરવું છે અને એવી રીતે ભણવું છે કે એ જિલ્લામાંથી ઇતિહાસનો ભૂગોળનો સામાન્ય જ્ઞાનનો કલા સંસ્કૃતિનો કોઈ ભી પ્રશ્ન પૂછે ને આપણને આવડતો હોવો જોઈએ તો ગુજરાતમાંથી કંઈ પણ પૂછાય તો મતલબ તો તેત્રી જિલ્લામાંથી પૂછાય જિલ્લા આપણા જો ઘૂઘરા જેવા હોય તો પેપરે આપણું ઘુઘરા જેવું થાય અને પરિણામ એવું આવે નોકરી એવી મળે હે પણ પાયો અહીંથી મંડાય તો શેની ચર્ચા કરવાની છે તો કે ગુજરાતમાં જિલ્લામાં આપણે ચર્ચા કરવાની છે ગુજરાતના જિલ્લા સાથે સંકળાયેલા ઇતિહાસની ત્યારબાદ તો કે એની ભૂગોળની ચર્ચા કરવાની છે ત્યારબાદ તો કે એના વ્યક્તિ વિશેષની ચર્ચા કરવાની છે ત્યારબાદ સાંસ્કૃતિક વારસાની કળા સાહિત્યની ચર્ચા કરવાની છે

હવે આ ઇતિહાસ છે તો ઇતિહાસમાં ઇતિહાસમાં પછી આપણે આપણે કેવી રીતે જઈએ એની ચર્ચા કરીએ કે ઇતિહાસ છે રાજા રજવાડા યુદ્ધ વિષયનું વર્ણન જોઈએ રાજા રજવાડા જેમ કે સિદ્ધરાજ જોશી છે તો જન્મ પાલનપુર થયેલો પ્રહલાંદનપુર પાલનપુર ખાતે ઓકે તો પાલનપુર ક્યાં આવ્યું તો કે બનાસકાંઠા તો બનાસકાંઠા જિલ્લામાં આપણે પાલનપુરની ચર્ચા કરીશું ત્યારે આ ચર્ચા જાગશે અંદરથી ઓકે ઓરંગઝેબનો નો જન્મ દાહોદમાં થયેલો દાહોદ ની ચર્ચા કરશું ત્યારે ઔરંગઝેબ ની યાદ કરશું એટલે ઇતિહાસ જેની સાથે સંકળાયેલું છે એ બાબત આવી જશે યુદ્ધ જામનગર ખાતે થયેલું તો એ યુદ્ધ ની રામાયણ સમયમાં દંડકારણી એટલે ડાંગ તો ડાંગમાં એ પાછો પ્રશ્ન આવશે જ તે વડનગર આનંદપુર આનંદપુર છે આનંદપુર ચમત્કારપુર મદનપુર તરીકે ઓળખાય તો મહેસાણાની વાત કરશું ત્યારે એ આવશે તે સૌપ્રથમ અવશેષ આપણને રંગપુર ખાતે થી મળ્યા તો ઈશ્વરનગર ની વાત કરશું એમાં આવશે જ તે મતલબ કે ઇતિહાસનું જેટલું પણ છે એ જિલ્લા સાથે સંકળાયેલી બાબતો છે એ આપણે દરેક જિલ્લામાં જોતા જઈશું પ્રાચીન નામ જોઈશું વિવિધ જગ્યાએથી મળેલા આપણને ઐતિહાસિક સ્થળો છે એ જોઈશું કે સૌ પ્રથમ ઐતિહાસિક નગર કઈથી મળી આવ્યું તો લોથલ ખાતેથી મળી આવ્યું અવશેષ ક્યાંથી મળ્યા તો કે રંગપુર ખાતેથી મળી આવ્યા ડાયનેશ્વરના ઇન્ડિયા મળ્યા ડાયનેશ્વરના અવશેષ ક્યાંથી મળ્યા તો જે પ્રાચીન વસ્તુ છે એનો પણ આપણે ઇતિહાસમાં ચર્ચા કરવાની છે કે રાજા યુદ્ધ છે છે પ્રાચીન નામ વિવિધ ઐતિહાસિક સ્થળો છે પછી સત્યાગ્રહની ભૂમિ કહેવાય ને ભાઈ આ તો ગુજરાત સત્યાગ્રહની ભૂમિ કહેવાય ભાઈ આપણા પૂજ્ય બાપુ મોહનદાસ કરમચંદ ગાંધી ઓકે તો એ સત્યાગ્રહ સાથે સંકળાયેલી જે બાબતો છે એનું પણ આપણે વર્ણન કરી લેશું ખેડા સત્યાગ્રહ થયો બારડોલી થયો બોરસદ થયો રાજકોટ સત્યાગ્રહ થયો તો એની પણ ચર્ચા કરશું

પછી પાનું ફરે એટલે ભૂગોળ આવે ભૂગોળમાં શું આવે તો કે ભૂગોળમાં સરહદ આવે પેલા તો ઓકે આપણે તેત્રીસ જિલ્લા છે દરેક જિલ્લાની કોક ને કોકના સરહદ અટતી હોય તો કયા જિલ્લાની સરહદ કોને અડે છે ઓકે એ યાદ રાખીશું પછી તો કે દરેક જિલ્લામાં પછી નીચે જઈએ પેટા ભાગ પાડીએ તો તાલુકા આવે તો આપણે દરેકે દરેક જિલ્લાના એટલે કે તેત્રીસ જિલ્લાના બસો ને બાવન તાલુકા છે બધે બધા યાદ રાખવાના છે બધા તાલુકા યાદ રાખીશું પછી દરેક જિલ્લામાં જોવા લાયક પર્યટન સ્થળ હોય એની પણ ચર્ચા આપણે કરીશું પર્વતો છે નદીઓ છે ઓકે એની ચર્ચા કરીશું પછી દરિયા કિનારો છે ડુંગરો છે મેદાનો છે મેદાનો વિસ્તાર છે પછી ખનીજ ઉદ્યોગ છે ઓકે પછી એના સિવાય ડેરી ઉદ્યોગ છે પછી પ્રાણી સંપત્તિ અભરે અભ્યારણ અને રાષ્ટ્રીય ઉદ્યાન છે વસ્તી ગીચતા છે તળાવ છે વાવ અને કુવા છે ઓકે આ બધી ચર્ચા આપણે ભૂગોળમાં કરવાની થાય છે જો સરહદ આવી જાય બધાને કોકની કોકની સરહદ અડતી હોય તાલુકા દરેકમાં આવી જાય સૌથી વધારે બનાસકાંઠામાં છે તો ચૌદ તાલુકા ક્યાં છે આપણે યાદ રાખીશું જોવાલાયક સ્થળો તમને પૂછી લે કે પોળો કઈ જગ્યાએ આવેલા છે ओके okay, तो ये या आपने याद रखिए पर्वतों नदियों नदियाँ किनारों डूंगरों ये सब हमने भूगोल में बहुत अच्छे से पढ़ा है यहाँ पे वापस रिपीट करेंगे दोबारा हो जाएगा ये तो अच्छी बात हुई बहुत अच्छी बात हुई ताकि आपको मालूम हो जाए कि ये तो मुझे सब कुछ आता है मेरे को सिर्फ देखना है ऊपर ऊपर से तो ये अच्छा अच्छा देखना है हमको जिले में चलो थोड़ा बा हिंदी हालत थे મેદાને જોઈ ગયા છે વિસ્તાર જોઈ ગયા છે ખનીજ જોઈ ગયા છે ડેરી ઉદ્યોગ જોઈ ગયા છે પ્રાણી સંપત્તિ અભ્યારણ રાષ્ટ્રીય ઉદ્યોન વસ્તી વિચ્તા તળાવ અને કુવા કુવા લગભગ બધી બાબત એવી છે ઓકે કે જે તમે જોઈ ગયા છો ઓકે સિવાય કે સરહદ તાલુકા જોવાલાયક સ્થળો એ આપણે વ્યવસ્થિત જોઈ લેશું આમાં પછી સાંસ્કૃતિક વારસો અલગથી આખો ટૉપિક શીખવાનો છે પણ જિલ્લા સાથે સંકળાયેલા મેળા નૃત્ય તહેવારના જે પ્રશ્નો છે આપણે દરેક જિલ્લામાં જોતા જઈશું છે એટલે બધું ભેગું કરી દઈશું એટલે આપણો એ આખો ટોપિક પણ તૈયાર થઈ જશે લોકમેળા છે તહેવાર છે નૃત્ય અને કળા છે પછી સાહિત્યની સંસ્થાઓ છે રિસર્ચ સ્ટેશન છે વિવિધ યુનિવર્સિટીઓ છે વિવિધ પરવે પહેરવેશ અને આભૂષણની વિશિષ્ટતા છે ઓકે તો આ બધું આપણે સંસ્કૃતિમાં જોવાનું થાય લોકમેળાઓ દરેક જિલ્લામાં એકાદો મેળો તો હોય હોય ને હોય જ તે ઓકે એવી રીતના તહેવાર દરેક જગ્યાએ ઉજવા હોય છે આપણા ગુજરાતના તો તહેવારમાં પરંપરા ચાલી આવે છે એમાં નવરાત્રી આપણું સૌથી મોટું ફેસ્ટિવલ નૃત્ય અને કળા છે સાહિત્યની સંસ્થાઓ છે રિસર્ચ સ્ટેશન છે વિવિધ યુનિવર્સિટી છે પહેરવેશ છે આ બધાની ચર્ચા આપણે કરવાની થાય છે ત્યારબાદ વ્યક્તિ વિશેષ કરીએ તો એમાં મહિલા અને પુરુષ મહિલાઓ અને પુરુષો દરેક જિલ્લા સાથે કોઈ 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 મહિલા પુરુષ આપણે એની વાત પછી એ અલગ અલગ હોય હોય સમાજ સુધારક લેખક હોય પછી કોઈ ગઝલકાર હોય કોઈ નાટ્ય ક્ષેત્રે પ્રદાન હોય કોઈનું ચિત્રકાર ક્ષેત્રે પ્રદાન હોય ચિત્ર ક્ષેત્રે કોઈ સાહિત્યકાર હોય કોઈ સંગીતકાર હોય તો આવી રીતના ફિલ્ડ એમનું કોઈ પણ હોઈ શકે પછી ભલે ને ઉદ્યોગપતિ હોય મૂળ મુદ્દો મહિલા અને પુરુષમાં આવતો હશે એટલે વ્યક્તિ વિશેષમાં બે ભાગ પડે મહિલા પુરુષ પછી એના પેટા પ્રકાર છે સમાજ સુધારક છે લેખક છે ગઝલકાર છે નાટ્ય ક્ષેત્ર સાથે છે સંગીતકાર છે ઉદ્યોગપતિ છે તો દરેક જિલ્લા સાથે જેમ કે ધીરુભાઈ આપણે આપડે ચોરવાડા છે ઓકે તો એ કોઈ ને કોઈ જિલ્લા સાથે તો આવ્યું ત્યાર અતુલનો રંગ રંગનુ કારખાનું વલસાડ ખાતે આવેલું છે તો ક્યાંક ને ક્યાંક કોઈ જિલ્લા સાથે આવેલું છે ગુજરાતમાં જે છે એ ક્યાંક તેત્રીસ માંથી એકાદી જગ્યા છે જ્યાં હશે ને આપણે ઉપાડ લેવું ખરે પડે છે બીજું કે હું તમને ડિટેલમાં આખે આખો જિલ્લો ભણાઈશ એની પીડીએફ ફાઇલ આપીશ તમે વાંચશો પછી એના જિલ્લાના પ્રશ્નો પૂછીશ તમે એના જવાબ આપશો ઓકે એટલે પેલા ભણવાનું પછી વાંચવાનું પછી એ પ્રશ્નોના જવાબ આપવાના અને પછી તમારે પ્રેક્ટિસ માટે વારે ઘડીએ ટેસ્ટના જવાબ આપવાના ઓકે મલ્ટિપલ ટાઈમ જેટલી વખત વધારે જવાબ આપશો ઓકે એટલું તમારું એ સ્ટ્રોંગ પોઈન્ટ બનતો જશે તો મૂળ આપણે આટલું ભણવાનું થાય છે ઓકે ગુજરાતના તેત્રીસ જિલ્લા એનો સંપૂર્ણ અભ્યાસ કરવાનો છે કે એમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછાય તો એની બહાર ના જાય પછી ઇતિહાસ હોય ભૂગોળ હોય વ્યક્તિ વિશેષનો હોય કલા સંસ્કૃતિ સાહિત્યનો હોય કે અન્ય કોઈ પણ વિશિષ્ટતાનો હોય ઓકે એ બધું એ જિલ્લામાંથી નીચોવી લેવાનું થાય છે ક્લિયર તો રેડી થઈ જાઓ ઓકે આજે પ્રસ્તાવના મૂકેલી છે ધીમે ધીમે એક જિલ્લો ઓકે કોઈ દિવસ નાના જિલ્લા હશે તો બે જોડે મૂકીશું એમ કરતાં કરતાં આપણે અભ્યાસ કરીશું ઉતાવળ કરવી ભલે ધીરે ધીરે પણ પરફેક્ટ કરવાનું છે કે પરીક્ષામાં એમાંથી પ્રશ્ન પૂછે તો આપણો ખોટો પડવો ન જોવે આપણું સાચું પડવું જોઈએ ક્લિયર પાકે પાયે તેત્રી તેત્રી જિલ્લા બધે બધાના જિલ્લાના આવેલા તાલુકા એના નામ એના વિસ્તાર એનું ટોટલ વસ્તુ એ જિલ્લાનું આમ એવી રીતના વર્ણન અને એવી રીતના આપણે આખો અભ્યાસ કરવાનો છે કે કદાચ આપણે કોકની જોડે વાત કરીએ ને તો એને એવું લાગે કે તમે ન્યાના છો હું તો કે ભણ્યો છું ખબર છે કેમ તો કે શું ખબર કાલ સવારે કદાચ એ જિલ્લામાં આપણે નોકરી આવે તો જિલ્લા ભણવા પાછળનો મુખ્ય હેતુ એ છે કે તેત્રીસ જિલ્લામાંથી કોઈ પણ જિલ્લામાં તમને નોકરી મળે તો તમે ત્યાંની ઓકે તમે ઇતિહાસથી તમે એના ભૂગોળથી તમે એના સંસ્કૃતિ કલા વારસાથી પરિચિત હોવા જોઈએ એ પરિચય તમારી પાસે હોવો જોઈએ ના હોય તો શીખવું પડે નોકરી તો લેવાની કન્ફર્મ છે એટલે આપણે જઈએ આપણું સન્માન સમારંભ થાય ને સ્પીચ આપવાની થાય તો આપણને ખબર પડે કે આવી રમણીય ભૂમિ છે અહીંયા મને નોકરી કરવાનો ચાન્સ મળે હું મારી જાતને સૌભાગ્યશાળી ગણું છું મને ગોહિલવાડ એટલે કે ભાવનગરમાં કે મારી કર્મભૂમિ તરીકે બનાવવાનો મને અવસર પ્રાપ્ત થયો છે આમ તમને ગર્વ થવું જોઈએ પણ એ ખબર હોવી જોઈએ કે ગોહિલવાડ એટલે ભાવનગર થાય એવું છે અલંગ ખાતે તમને કદાચ કઈ સર્વિસ મળી હોય તો તમને ગૌરવ થાય ઓકે એશિયાનો સૌથી મોટો જહાજવાળો જે તે સમયે અત્યારે બીજા નંબરે ચાલી રહ્યું છે ઓકે આપણે એવો પ્રયત્ન કરવાનો છે કે એનું પ્રથમ સ્થાન પાછું કાયમ રહે આમ અંદરથી વાઇબ્રેશન થાય કે આ હા 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 આવ્યો હો ભાઈ આપણે એટલે આપણે જિલ્લા ભણવાના છે વ્યવસ્થિત પરીક્ષામાં પૂછાય એ તો બીજું આપણે ગુજરાતી તો ગુજરાતમાં આટલું નોલેજ હોવું આવશ્યક છે તો એ નોલેજ માટે પણ આપણે આ જિલ્લાનો અભ્યાસ કરવો પડશે તો કે આજે આ મૂકી છે ત્યાં સુધીમાં તમે ઇતિહાસ ભૂગોળ અને સાહિત્ય ઇતિહાસ ભૂગોળ ગુજરાત સામાન્ય જ્ઞાન આનું ફટાફટ એક જ દિવસમાં આખું રિવિઝન કરી લો કેમ કે એ તમામે તમામ બાબતો તમને આવનારા દિવસોમાં પાછી કામ લાગશે રેડી એટલે આ દિવસે આપું છું ફટાફટ તમે ઇતિહાસ ભૂગોળ ને સામાન્ય જ્ઞાનનું રિવિઝન પૂરું કરો એ પતી જાય પછી કાલથી જિલ્લા શરૂ કરી દેજો તો મળીએ નવા વિડીયોમાં નવા જિલ્લા સાથે એક અતરંગ નવી માહિતીઓ સાથે તમને આમ મોજના તુરા છૂટી જાય એવું કંઈક લઈને આવું છું ઓકે આવતીકાલે તો જોતા રહો એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસ મારી એટલે કે સમ્રાટ સામતગઢી સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત